मां चिंता विघ्न विनाशनी मां तू कमलासनी ऐसक विश्वहति हंसवाहिनी माता दुर्गा तू हमने दे कुसुम दुखहरणी माँ कूड देवी करणी करने सहाय जाहर जुगमा माँ तू जोगणी माड़ी परगट पिछड़िया जाहर जगमा ए जगदम्बा तू जोगणी माड़ी परगट चामुंडमा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। આ પવિત્ર ધરતી ઉપર થોડું વોલ્યુમ આપજો પહેલે સસા સમુદ્રી સુલતાન શાહ બાપુ અલગારી ઓલિયા ગુલાબશાહ બાપુ એની આ પવિત્ર ધરતી ઉપર એની તપોભૂમિ ઉપર આ દર વર્ષે આ પ્રસંગ ઉજવાય છે એ નિમિત્તે આપણે બધા મળ્યા છીએ। परम पूज्य केशुर दादा गुरुजी आया आ बधु संभाळे छे एना चरणों मां पण वंदन करू छू अने रामदास जी भजन गाता नथी भजन जीवे छे ई एना पंडमां भजन उतरे छे हा गावा जुदा अने पंडमां उतरवा ये जुदा छे समर्पित छे। પધારો પધારો અહીંયા પૂજ્ય સંતગણ પધાર્યા છે વડીલ વર્ગ આવ્યા છે અમારા જીવનભાઈ ગઢવી પણ આવ્યા છે અમારા બધા ઘણા મિત્રો અહીં જાણીતા છે પણ હવે મારી ઉંમરને હિસાબે બધાના નામ ભૂલાઈ જાય અને ગોટા થાય એને કરતાં હું બધાનું સ્વાગત કરું છું અને આપના સામે કાલી ગેલી ભાષામાં જે કાંઈ આ પવિત્ર ધરતીના ગુણગાન ગવાય એટલા આપને રાજી કરવાના હું પ્રયત્ન કરીશ। સિકંદર નીકળ્યો ત્યારે એક ફકીર આમ ધરતી ઉપર સૂતો હતો એટલે સિકંદરે ઈ ફકીરના સામે જોયું તેમ થયું કે આને પાથરવા નથી ઓઢવા નથી આજુબાજુમાં કાંઈ સગવડતા નથી અને આની આટલી મસ્તી કેમ છે હું સમ્રાટ સિકંદર જગતનો કહેવાઉં છતાં આની મસ્તી તો જુઓ તમે એટલે નીચે ઉતરીને કીધું કે મારી પાસે કંઈક માગો તો ફકીરે કીધું માગવું નથી કાંઈ માગવું નથી કાંઈ એમાં અહંકાર નથી હો મારે જરૂર નથી એમ નકર ઘણા એમ નથી કહેતા હું ધાર ન મારું એ તો અહંકાર થયો સાહેબ પણ મારે જરૂર નથી એ સહજ સમર્પણ છે મારે જરૂર નથી કાંઈ માગવું નથી કે કંઈક માગો હું જગતનો સમ્રાટ સિકંદર તો વાત તમારી સાચી છે તમારું નામ આપેલું છે ફકીર કે મેં પણ મારે કાંઈ જરૂર નથી એટલે મારે કાંઈ માગવું નથી એમ છતાં મને કંઈક કંઈક માગો મારા ખાતર કંઈક માગો અને તારે ફકીરે શું કીધું ખબર તમે ઊભા છો નથી આમ ખસી જાવ તો સૂર્યનો પ્રકાશ મને બરાબર મળે તમે આડા આવો છો આમાં હવે એની પાસે સંપત્તિ શું કરવાની હતી એવી આ ફકીરી જગ્યા છે સાહેબ હું અહીં આવ્યો છું અને આપને રાજી કરવાના બધા મેં પ્રયત્ન કર્યા છે આજે હું પ્રયત્ન કરું પણ હવે મારી ઉંમર થઈ ગઈ છે એટલે મને ઘણી થોડી તકલીફ પડે જે કાંઈ બોલવા કરવામાં
તો તમે ક્ષમા કરજો, કારણ કે 20 હું હમણાં જ બાપુને કહેતો હતો કે બાબાને કે 20 વર્ષની ઉંમરે હું સ્ટેજ ઉપર આવ્યો, અત્યારે મને 77 વર્ષ થયા છે સાહેબ, એટલે 57 વર્ષ તો મને આ ક્ષેત્રમાં થયા એમ, એટલે હવે આમ શરીર આમ બોલવાની ઈચ્છા થાય પણ શરીર સાથ નો આપે તમને સાહેબ. ગઢપણ છે ને એ આખી જુદી વાત છે, એ તો ગઢપણના ગીતો અમે બહુ જુવાનીમાં ગાયા, પણ હવે આવ્યું તો ખબર પડી કે આ ગઢપણ કોને કહેવાય. હા હા, મારે તમને આનંદે કરાવવો છે અને મારે આપણી સંસ્કૃતિની વાતો પણ કરી. સંસ્કાર અને સંપત્તિની જીવનમાં બેયની જરૂર છે, પણ ફેર એટલો છે કે સંસ્કાર હોઈને વેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોઈને સંસ્કાર આવે એવું નથી. નો આવ્યા લંકા મઠે જુદી, નો આવ્યા લ્યો હતી ને હોનાની હતી ને હે, પણ સંસ્કાર નામે મીંડું હતું. અને આ વ્રજમાં ગોકુળમાં સંપત્તિ નહોતી, સંસ્કાર હતા, તો મથુરાની જેલમાંથી છૂટીને કૃષ્ણ ભગવાન સીધા વ્રજમાં આવ્યા સાહેબ, ગોકુળમાં આવ્યા, કારણ કે સંસ્કાર છે. બીજી વાત, સંપત્તિ કોકને છેતરી લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય સાહેબ. એ તો જીવવું પડે. થોડુંક વોલ્યુમ આપને, થોડુંક આ વિસલ નો આવે તો આવું. હા, ના ના વાંધો નહીં, આવી તો હું તો આમ તમને આવી રીતે વાતો કરીશ તો તમને મજા આવશે. તમારો મારી ઉપર પ્રેમ છે, મારો તમારી ઉપર પ્રેમ છે, એટલા પૂરતું એમ. વ્રજમાં સંસ્કાર હતા તો મથુરાની જેલમાંથી છૂટી અને ભગવાન ત્યાં આવ્યા સાહેબ. સંસ્કાર હોય વેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય સંસ્કાર આવે એવું નથી. ન આવ્યા લંકામાં ઠેઠ સુધી હે, પણ સંસ્કાર છે એ જીવનમાં જીવવા માટે બહુ મહત્વની વાત છે, સંપત્તિ મહત્વની વાત નથી. ખેર ડાયવર્ઝન છે એને હાઈવે ના કરી નાખાય. અને આ રામદાસજી બાપુને હું કહેશો ને એ નહીં ગમે, પણ ભજન ભજન એનામાં રમે છે સાહેબ, એના શરીરમાં ભજન રમતું હોય એવું લાગે છે. તમે તમે દાદ ના આપી શકો, તમારી દાદ આ ટૂંકી પડે એવા એને ભજનો ગાયા છે. એ ભજનનો જીવ છે એમ કહો તો હાલે સાહેબ, ભજનનો જીવ છે. હા, એટલે મારે એક પ્રસંગ કહેવો છે તમને, અને વાતો પણ મારે તમારા સામે કરવી છે જે કાંઈ યાદ આવે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે. બહુ સરસ માઈક થઈ ગયા, હારા છે આમ તો વધારે નહોતો એટલે. હા, અમે એક જગ્યાએ પ્રોગ્રામ દેવા ગયા, પ્રાણભાઈ હું દિવાળીબેન વર્ષો પહેલા, તો ક્યાં માઈક બહુ હારા હતા, બોલીએ થી ભૂંગલા ઉધી જાય ને ભૂંગલે પાછું કરી મોટામ કરે, હવાર સુધી હોરું નીકળે સાહેબ એવા હતા. હા, અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે, મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે. લવલેશ મોતનો ડર કવિ કે મુજીને નહીં સતાવે, લવલેશ મોતનો ડર મુજીને નહીં સતાવે, પણ ક્યાંક મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે. વધુ નથી અબળખો બાકી હવે જીવનમાં, પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે સાહેબ. આ દેશ આપણો સંસ્કારનો દેશ છે સાહેબ, સંપત્તિનો નહીં. વ્રજમાં ક્યાં સંપત્તિ હતી હે, લંકામાં હોનાની હતી તો ક્યાં રધી હતી. ત્યાં જે કાંઈ છે એ ઈશ્વરનું નામ, ભક્તિ, પ્રમાણિકતા, તમારી દાતારી, સુરવીરતા, માનવતા, એ આપણા દેશનું મોટું ધન છે સાહેબ. એટલે અમારા કવિને કવિતાથી શરૂ કરું છું, મારે તમને જે કંઈ પ્રસંગો કહેવા છે હું કહી દઈશ. કે હે માડે ન જાવું હયું, હે માળો બનાવું હરિના ભજન ને માટે, હે માળે ન જા, હે માળે ન જા, હે માળો બનાવું હરિના ભજન ને માટે, હે
ચાલે ન જા, હરિના ભજન ને માટે હે માને મને ચશ્મા નથી હોય એટલે કઈ છે તો દાનાભાઈ લગભગ તો મને ચશ્મા ઉતારી નાખો એટલે ધબો નમા આવો કઈ નહીં મારો બનાવું હરિના ભજન ને માટે હે માળે ન જાઉં ક્યાંય જવાની જરૂર નથી સાહેબ, હિમાલય ને જવું મારું હૈયું હિમાલો બનાવું હરિના ભજન ને માટે હિમાલય ને જવું.